जय श्री कृष्ण बधाने ફરીથી L1 માં બધા જેમના પણ યોગદાન છે, હરીશચંદ્ર ભૈયા, નેહા દીદી, ગીતા દીદી અને બીજા બધા પાર્ટિસિપેન્ટ્સ બધાની સાથે શીખતા ક્યાં દિવસો પસાર થઈ ગયા એ ખબર પણ ના પડી. અને જે અમને ઝીણું ઝીણું કરેક્શન કરીને જે અમને સારી રીતે બોલતા શીખવાડ્યું, જેમ આંગળી પકડીને ચાલતા શીખવાડે, એનાથી પણ વધારે ખૂબ જ આનંદ થયો અને ખૂબ જ સારું લાગ્યું કે અમને એક દૂર દૂર રહીને પણ આવી રીતના ઝૂમ ના માધ્યમથી બધાને શીખવાડ્યું અને અમે શીખી શક્યા. અને તમારો બધાનો જે અમને બધાને પેશન્સ થી શીખવાડ્યું એ પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. धन्यवाद दक्षा दीदी। आज रीते अविरत अपनी गीतानी जर्नी चालू ज रहे, अविरत Level 4 सुधी आप सक्सेसफुली गीता परिवार साथे जोड़ायेला रहो एवी हार्दिक शुभकामनाओं। ओवर टू यू नेहा दीदी। हाँ, હવે આપણે કાંતિભાઈ દેવાની તરફ ની પાસેથી માધવ મતવાલો કરીને ભજન સાંભળીશું. કાંતિભાઈ દેવાની. સંભળાય છે? જી જી જય શ્રી કૃષ્ણ બધાને, અને આનંદોત્સવમાં બધા જોઈન્ટ થયા, મારા થોડા મિત્રો પણ જોઈન્ટ થયા છે, એ લોકોનું પણ સ્વાગત છે અને થેન્ક યુ વેરી મચ એવરીવન હેલ્પિંગ અસ ટુ લર્ન ધ ગીતાજી। તો હું આજે માધવ મતવાલો જે ભાવગીત કે કીર્તન છે એ રજૂ કરું છું। મને લાગે છે વાલો યશોદાનો લાલો, માધવ મતવાલો મતવાલો, હો માધવ મતવાલો મતવાલો, જન્મ જેલમાં થયો તો એ ખીલતો રહ્યો, જન્મ જેલમાં થયો તો એ ખીલતો રહ્યો, નથી કીધા નિરાશાના ખ્યાલો, એ નથી કીધા નિરાશાના ખ્યાલો, માધવ મતવાલો મતવાલો, મને લાગે છે પ્યારો યશોદાનો લાલો, માધવ મતવાલો મતવાલો, જીત્યા ગોપીઓ ના ચિત અને લૂટ્યા નવનીત, જીત્યા ગોપીઓ ના ચિત અને લૂટ્યા નવનીત, તો એ લાગે સકલને એ વાલો, એ તો એ લાગે સકલને એ વાલો, માધવ મતવાલો મતવાલો, એ બહેનો મામાનો કાળ માસી મારી તત્કાળ, બહેનો મામાનો કાળ માસી મારી તત્કાળ, પીધો મીરાનો ઝેર તણો પ્યાલો, એ પીધો મીરાનો ઝેર તણો પ્યાલો, માધવ મતવાલો મતવાલો, એ મને લાગે છે પ્યારો યશોદાનો લાલો, માધવ મતવાલો મતવાલો, અધરો ગોવર્ધન હાથ ભરી ઇન્દ્ર સાથે બાત, અધરો ગોવર્ધન હાથ ભરી ઇન્દ્ર સાથે બાત, ભલે નાનો ગાયો નો ગોવાળો, એ ભલે નાનો ગાયો નો ગોવાળો, માધવ મતવાલો મતવાલો, એ કીધો કુરુક્ષેત્ર જંગ રહ્યો પાંડવોને સંગ, કીધો કુરુક્ષેત્ર જંગ રહ્યો પાંડવોને સંગ, બહેનો સ્પાર્થ તણો સારથી નિરાળો, એ બહેનો પાર્થ તણો સારથી નિરાળો, માધવ મતવાલો મતવાલો, એ મને લાગે છે પ્યારો યશોદાનો લાલો, માધવ મતવાલો મતવાલો, અધરું સુદર્શન હાથ કંઈક કીધ
કીધા કઈક ને મહાત ધર્યું સુદર્શન હાથ કીધા કઈક ને મહાત એ તો એ યશોદાની પાસે બહેનો કાલો એ તો એ યશોદાની પાસે બહેનો કાલો માધવ મતવાલો મતવાલો એ મને લાગે છે વાલો યશોદાનો લાલો માધવ મતવાલો મતવાલો ઓ માધવ મતવાલો મતવાલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કાંતિભાઈ ખૂબ જ સુંદર ગીત હતું મેં લિટરલી બધા પાર્ટિસિપન્ટ્સને ઝૂમતા જોયા મતલબ સાથે સાથે અમુક તાળીઓ પાડીને જેમ એટલા આનંદભાઈ અને એટલા ભક્તિભાવથી અંદર ઓતપ્રોત થઈ ગયા હતા ગીતમાં અને એટલા સુંદર લય સાથે આપે આ ગીત ગાયું છે તો હવે તો આપની પાસેથી મતલબ સિંગિંગ લેસન્સ લેવા પડશે બધાને અમે તો આપણે ફક્ત 12મા અને 15મા અધ્યાય શીખ્યો છે આપ અમને સિંગિંગ લેસન્સ આપો ના પણ મને બહુ સારો અનુભવ રહ્યો અનફોર્ચ્યુનેટલી હું રેગ્યુલર બધા સેશન જોઈન્ટ નહોતો કરી શક્યો પણ આઈ તોય કેચઅપ કરી લીધું અને તમે જે ધીરજથી બેને કીધું કે જે પેશન્સથી શીખવાડો છો એ તો કોઈ ભાગ્યે જ શીખવાડી શકે કે એક એક શબ્દને અને એમાંય પણ એક એક ઉચ્ચાર દીર્ઘ રસવાઈને તમે જે રીતે એમ કે કટ કરાવો પ્રેક્ટિસ કરાવો છો ઇટ્સ ઇટ્સ વેરી કમાન્ડેબલ અને આઈ વિલ ઓલવેઝ ટ્રાય ટુ કન્ટિન્યુ માય સેલ્ફ હિયર થેન્ક યુ વેરી મચ એવરીવન ઓલ ધ બેસ્ટ ફોર યોર ફર્ધર જર્ની ઇનટુ ગીતા થેન્ક યુ હવે આપણે રીટાબેન અને કિરીટભાઈ પાસેથી ભાવગીત સાંભળીશું રીટાબેન અને કિરીટભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અમે ગાય છે ગોપાલ મારો પારણીએ ઝૂલે રે ગોપાલ મારો પારણીએ ઝૂલે રે ગોપાલ મારો પારણીએ ઝૂલે રે ઝૂલાવે ગોકુળની નારી રે ગોપાલ મારો પારણીએ ગોપાલ તને રામકડા આપું રે ગોપાલ તને માખણીયું વાળું ગોપાલ મારો બોલે જ કાલું કાલું ગોપાલ મારો પારણી ઝૂલે ગોપાલ તને જાંજરડી પહેરાવું કે નાના નાના ડગલા રાવું ગોપાલ તને આંગણિયા માં નચાવું ગોપાલ મારો પારણીએ ઝૂલે રે ગોપાલ તને કુમુદિની રમાડે કે હાથમાં ઘૂઘરડો વગાડે કે પ્રાત સમય આવીને જગાડે ગોપાલ મારો પારણીએ ઝૂલે રે ગોપાલ મારો પાર ઝૂલે રે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ખૂબ સુંદર મારી બે ત્રણ બેચીસ એવી હતી જેની અંદર હંમેશા કપલ્સ જોઈન થતા હતા જયારે પણ દંપતી જોઈન થતા હોય છે અને ગીતાનું પઠન કરતા હોય છે ત્યારે ખરેખર બહુ સરસ અનુભૂતિ થતી હોય છે કેમ કે એકબીજાના કોમ્પ્લિમેન્ટરી એટલે કે પૂરક થઈ જતા હોય છે જેમ મારું ઓબ્ઝર્વેશન જો હું કહું તો જયારે જયારે રીટાબેન ભૂલ કરે ઉચ્ચારણમાં તો કિરીટભાઈ પાછળ કે એમ નહીં આ રીતે બોલો અને રીટાબેન તરત જ એને સુધારી દેતા હતા એટલે દેટ વોઝ એન એવરીડે પ્રેક્ટિસ બટ અગેન અ વેરી સ્વીટ કપલ એન્ડ વેરી સ્વીટ સોંગ મને તો એવું હતું કે હજુ ચાર પાંચ બીજા પદ હશે એની અંદર અને આઈ વોઝ લુકિંગ ફોરવર્ડ ફોર લિસનિંગ ટુ મોર ફ્રોમ બોથ ઓફ યુ બટ ખૂબ સરસ અને આશા રાખું છું કે આપની જોડી અમર રહે અને આપ આગળ L2 L3 અને L4 ના પણ અભ્યાસમાં જોડાયેલા રહો અને ચાર ધામની યાત્રા પૂર્ણ કરો કન્ટિન્યુ રાખવાની ટ્રાય કરશું અમારા બહુ સરસ યસ બહુ સરસ
હવે આપણે ગીતા જ્ઞાન દક્ષાબેન પટેલ DAKSH દક્ષા પટેલ દક્ષાબેન પટેલ પાસેથી સાંભળીશું. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ. ભગવાને ગીતા ખોલી ખોલી છે એના મુખથી અર્જુનનો રથ હાંક્યો. ભગવાન બન્યા છે સારથી ભક્તોની ભીડે આવ્યા આવ્યા છે રણ મેદાનમાં ઈ કુરુક્ષેત્રમાં આવ્યા. ત્યાં યુદ્ધ હતું કૌરવનું ભગવાન મુખથી બોલ્યા. અર્જુન તમે સાંભળો ભરેલા ભાથા ખોલો. લો ધનુષને હાથમાં ધનુષ હાથમાં લઈને કૌરવનો નાશ કરજો. અર્જુનને આંસુ આવ્યા એ હેઠા બેસી ગયા. અર્જુન મુખથી બોલ્યા તમે સાંભળો વૈકુંઠરાય મારા દાદાને કાકા. મારું સગળું કુટુંબ યુદ્ધમાં મારા પિતામાં છે ભેળા. હું કેમ કરીને મારું હું કોને કોને મારું હું કોને રે સંહારું. ભગવાન મુખથી બોલ્યા અર્જુન તમે સાંભળો એ સૂતા છે મરેલા. એને મારવાના નથી તમે બાણા રૂપી થજો. કૌરવનો નાશ કરજો. ભગવાને સ્વરૂપ બદલી દેખાડી આખી સૃષ્ટિ. ભગવાન મુખથી બોલ્યા અર્જુન તમે સાંભળો તમે પાછું વાળું ન જોશો. તમે મારી સામું જોજો. અર્જુન મુખથી બોલ્યા ભગવાન તમે સાંભળો મારો શોક ગયો છે ટળી મારો મોહ ગયો છે મટી. ભગવાને સ્વરૂપ બદલી દેખાડી આખી સૃષ્ટિ. આકાશ પાતાળ જોયા ત્યાં વેદ ભણે બ્રહ્માજી. ભગવાન મુખથી બોલ્યા અર્જુન તમે સાંભળો ભરેલા ભાથા ખોલો. લો ધનુષને હાથમાં ધનુષ હાથમાં લઈને કૌરવનો નાશ કર્યો. કૌરવનો નાશ કરી હિમાલય ચાલી ગયા. હિમાલયમાં જઈને હાડ ગાળી નાખ્યા. જે ગીતા જ્ઞાન ગાશે એ અવિચલ પદવી પામશે. ભગવાન ગીતા ખોલી ખોલી છે એના મુખથી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગીતાજીનું તો પૂરું ગીતાનો જે સાર હોય છે સમરી હોય છે એ તો પૂરેપૂરી આ ગીતમાં સમાવી ગઈ છે. દક્ષાબેન ખૂબ સરસ પ્રસ્તુતિ હતી અને એક એક શબ્દ જયારે સાંભળતા હતા ત્યારે એવી અનુભૂતિ હતી કે ગીતાનું મહત્વ શું છે જીવનમાં અને ગીતાનો ઉદ્ભવ કેવી રીતે થયો. અને જેમ જેમ કેમ કે એક તો જે 700 શ્લોકોમાં આખો દિવ્ય વાણી છે જેમાં શ્રી કૃષ્ણએ કહ્યું છે કે કેવું જીવન જીવવું, કેવું વ્યક્તિત્વ હોવું જોઈએ, કેવું અન્ન ખાવું, એ બધું એનો સમાવેશ થાય છે. તો એના થોડા થોડા અંશો આપે રજૂ કરે એના માટે ખૂબ ખૂબ આભાર આપનું. અને આપના અનુભવ આપ સંક્ષિપ્તમાં ટૂંકમાં જણાવી શકો છો. ઓકે. અનુભવ તો માન લાઈક હમણાં ચારધામની યાત્રા કરીને આવી પછી મને થોડું વધારે આમાં મને ઇન્ટરેસ્ટ થઈ ગયો. અને મારી ફ્રેન્ડે મને આ લિંક મોકલી અને પછી અહીંયા મારા બધા લાઈક કાંતિભાઈ છે, કિરીટભાઈ, રીટાબેન, મનીષાબેન, આજે બકુલભાઈ જોઈન્ટ થયા છે, અમે બધા એક ફેમિલી છીએ. તમે જે રીતે એક્સપ્લેન કરો છો
ખબર નહોતી કે આટલી સરસ રીતે અમે સમજી શકશું, પણ બહુ મજા આવે છે એટલે અમે કીપ કન્ટિન્યુ આગળ છેક સુધી ટ્રાય કરશું રહેવાની. આઈ વિશ કે ચારધામની ફિઝિકલ યાત્રા પછી આ વર્ચ્યુઅલ યાત્રા પણ આપની અવિરત ચાલુ રહે. યા ટ્રાય કરીશ. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. હવે આપણે જાગૃતિબેન સોની પાસેથી ભજન સાંભળીશું, ઓ ડાકોર ના ઠાકોર. જય શ્રી કૃષ્ણ. ભજન. ઓ ડાકોર ના ઠાકોર, તારા બંધ દરવાજા ખોલ, જય રણ છોડ માખણ ચોર, ગલીએ ગલીએ સોર, દુનિયાનો દાતાર બની તું કેમ બન્યો છે કઠોર. ઓ ડાકોર ના ઠાકોર, તારા બંધ દરવાજા ખોલ, તારા દ્વારે વોલાવું હું આવું, મારા સામળિયા દર્શન કરવાવું, તારા રંગે હું રંગાવું હું રંગાવું, મારા બાપલિયા ગુણલા તારા ગાવું, અકડાયો મુંજાયો આયો તારે દ્વાર, દુનિયાનો દાતાર બની તું કેમ બન્યો છે કઠોર. ઓ ડાકોર ના ઠાકોર, તારા બંધ દરવાજા ખોલ, જેવો તેવો પણ તમારો હું તમારો, મારા રણ છોડ રાજ હાથ પકડજો મારો, જીવન ભર ગુણ તારા ગાવું હું ગાવું, મારા સામળિયા છોડી તને ક્યાં જાવું, ભક્તોના અહિયાનો સાંભળજો પોકાર, દુનિયાનો દાતાર બની તું કેમ બન્યો છે કઠોર. ઓ ડાકોર ના ઠાકોર, તારા બંધ દરવાજા ખોલ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જાગૃતિબેન, આ ભજન પહેલા સાંભળેલું હતું એટલે વી કુડ એકચ્યુઅલી રિલેટ વિથ એની સાથે થોડી, કેમ કે ડાકોરજી વિશે તો બધાએ સાંભળ્યું છે, આપણે ગુજરાતી હોય એટલે બે વસ્તુ ડાકોરની ફેમસ છે, એક તો ડાકોરના ઠાકોરજી અને ડાકોરના ગોટા, એટલે બંને. ઓકે, સો વેનએવર વી થિંક અબાઉટ ડાકોર નો, તો આ બે વસ્તુ આપણા સામે આવે છે. અને મેં જોયા છે કે હોળી વખતે ઘણા બધા પદયાત્રીઓ ડાકોરજી જતા હોય છે અને અને ત્યાં દિવ્ય અનુભૂતિ થતી હોય છે જયારે આપણે એમના દર્શન કરતા હોઈએ છીએ. તો જાગૃતિબેન, ખૂબ સરસ પ્રસ્તુતિ હતી અને આજ રીતે આપ ગીતા પરિવાર સાથે જોડાયેલા રહો એવી હાર્દિક શુભકામના. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે મિત્તલબેન ગાંધી પાસેથી મધુરાષ્ટકમ રજૂ કરશે મિત્તલબેન ગાંધી. મિત્તલબેન જોડાયા નથી, આપણે એમની પ્રસ્તુતિ લાસ્ટ માં લઈ લઈ એનો વિડિયો મોકલી દીધો છે આપણે. ઓકે, હા, તો એમના પછી, હા દીદી, અનોખીબેન પટેલ ની એ પોતાની સ્વલિખિત રચના પ્રસ્તુત કરશે અનોખીબેન. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. ગોકુળવાસી મથુરાવાસી દ્વારકાવાસી રે, ક્યારે થશો શ્યામ તમ દાસીના હૃદયવાસી રે, ક્યારે થશો શ્યામ તમ દાસીના હૃદયવાસી રે, નાવણ કર્યા તમે જમુનાને તીરે વળી સાગર કિનારે રે, ભીંજવી દઉં તમને ઓરાવો તો નેણો ના નીરથી રે, નેણો ના નીરથી રે, ભોજન કર્યા તમે પેટ ભરીને છપ્પન ભોગના રે, શૈયામાં પોઢો તો હળવા કરી દઉં ચરણ ચાપીને રે,
चरण चापीने रे देह धर्यो तमे भक्तो ने काजे करी धर्म नी रक्षा रे थाक्या हर्षो हरी आवो झूलावो मारा करना हिंडोळे रे थाक्या हर्षो हरी आवो झूलावो मारा करना हिंडोळे रे गोकुळ वासी मथुरा वासी द्वारका वासी रे क्यारे थशो श्याम तम दासीना हृदय वासी रे हृदय वासी रे। हवे आ साथे मारे एवुं पण केवुं तुं के आपणे भगवानी सेवा करीए छीए के नैणोतना नीर्ति भींजवीए के एमने सुवाड़ी दईए सेवाओ करिए પણ મને લાગે છે કે તમે આ ફિઝિકલ આવી ભગવાનની સેવા કરતા પણ જે તમે બધા કરો છો બીજા બધાની સેવાઓ એ વધારે મને યોગ્ય લાગે છે તો હું પણ ટ્રાય કરીશ ખાલી ગીતા પરિવારની સેવા કરવાનું નહીં પણ બીજી પણ અન્ય જનોની સેવા કરી શકીએ એવું ભગવાન મને બળ આપે એવું હું ઈચ્છું છું જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અનોખીબેન અનોખીબેન જયારે જયારે હું આપનું નામ વાંચું છું ને અથવા સાંભળું છું ત્યારે યુ આર ડિફરન્ટ અનોખી નો મતલબ જ થાય છે કે ડિફરન્ટ ફ્રોમ અધર્સ અને આપનો અપ્રોચ અને એટીટ્યુડ હંમેશા બધાથી અલગ જ હોય છે એવું દર વખતે અનુભવ્યું છે કારણ કે યુ હેવ બીન અ ડોક્ટર યુ આર પ્રેક્ટિસિંગ ડોક્ટર બરાબર છે ને ફિઝિયોથેરાપિસ્ટ અને લાઈક તમે સ્વરિચ આ સ્વરચિત તમે જાતે જ આ ગીત લખેલું છે આ રચના જે છે પોતાની ક્રિએટિવ રચના છે અને ક્યારે પણ એવું ન લાગ્યું કે કોઈ પોએટ અથવા કોઈ કવિએ ન લખ્યું એવું લાગે છે કોઈ બહુ અનુભવી કવિ હોય અથવા રચનાકાર એમને રચના કરી હોય એવું જ ફીલ થતું હતું સો યુ આર રિયલી ડિફરન્ટ એન્ડ યોર અપ્રોચ ટુવર્ડ્સ લાઈફ આઈ હોપ દેટ યુ go ahead and achieve all your goals that you have set for you in your journey towards reaching towards Krishna so thank you yeah thank you abhar tumaro jai shri krishna didi jai shri krishna હવે આપણે વીરપાલ સિંઘ પાસેથી વીરપાલ સિંઘજી પાસેથી કૃષ્ણાષ્ટકમ સાંભળીશું ભજે વ્રજૈકમંદન સમસ્ત પાપખંડન સ્વભક્તચિત્તરંજન સદૈવ નંદનંદન સુપિચ્છગુચ્છમસ્તક સુનાદવેણુહસ્તકં અનંગરંગસાગરં નમામિ કૃષ્ણનાગરં મનોજગર્વમોચન વિશાલલોલલોચન વિધૂતગોપશોચનં નમામિ પદ્મલોચનં કરારવિંદભૂધરં સ્મિતાવલોકસુંદરં મહેન્દ્રમાનદારણં નમામિ કૃષ્ણવારણં કદંબસૂનકુંડલં સુચારુગંધમંડલં વ્રજાંગનૈકવલ્લભં નમામિ કૃષ્ણદુર્લભં યશોદયા સમોદયા સગોપયાસનંદયા સુખૈકદાયકં નમામિ ગોપનાયકં સદૈવ પાદ પંકજં મદીયમાનસે નિજં દધાનમુત
नमामि नन्दमालकम् समस्त दोष शोषणं समस्त लोक पोषणं समस्त गोपमानसं नमामि नन्दलालसं भुवो भरावतारकं भवाप्तिकर्णधारकं यशोमती किशोरकं नमामि चित्तचोरकं द्रगन्तकान्तभङ्गिनौ सदा सदालसङ्गिनं दिने दिने नवन् नवन् नमामि नन्दसम्भवं गुणाकरं सुखाकरं कृपाकरं कृपापरं सुरद्विषन्निकन्दनं नमामि गोपनन्दनं नवीनगोपनागरं नवीनकेलिलं पटं नमामि मेघसुन्दरं तडित्प्रभालसत्पटं समस्तगोपनन्दनौ हृदयम्भुजैकमोदनं नमामि कुञ्जमध्यगं प्रसन्नभानुशोभनं निकामकामदायकं दृगन्तचारुसायकं रसालवेणुगायकं नमामि कुञ्जनायकं विदग्धगोपिकामनो मनोज्ञतल्पशायिनं नमामि कुञ्जकानने प्रवृद्धवह्निपायिनं यदा तदा यथा तथा तथैव कृष्णसत्कथा मया सदैव गीयतां तथा कृपा विधीयतां प्रमाणिकाष्टकद्वयं जपत्यधित्ययः पुमान् भवेत् सनन्दनन्दने भवे भवे सुभक्तिमान् भवे भवे सुभक्तिमान्। जय श्री कृष्ण। जय श्री कृष्ण वीरपाल जी, खूब सुंदर प्रस्तुति दी आपने। वीरपाल जी, लगभग अपना ऑडियो लाइक अपना वीडियो तो मैं सांभळ्यो छे 12मा अध्यायमां, एमां पण आज रीते आपे प्रस्तुति करेली छे, पण आपनो अनुभव केवो रह्यो गीता परिवार साथे जोडावानो, फक्त टूंकमां आप जणाई शको? मारो एकदम सरस अनुभव रह्यो, अने उच्चार शुद्धिनी बाबतमां मने घणी बधी नवी वातो नेहा दीदी पासेथी, तमारी पासेथी અને ગીતાબેન પાસેથી જાણવા મળી, અને હવે નેક્સ્ટ લેવલ માટે પણ હું ખૂબ જ સરસ તૈયારી કરી રહ્યો છું। ઓલ ધ બેસ્ટ। જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। હવે આપણે નીતાબેન પાસેથી મને કૃષ્ણ પ્રભુજીની ગીતા ગમે એ ભજન સાંભળીશું। गीता दीदी वीडियो मोकलेल छे, वीडियो रन कर छे। गीता दीदी साउंड नथी आवतो, साउंड आपने फरीथी प्ले करो। जय श्री कृष्ण बधाने। मने कृष्ण प्रभु जीनी गीता गमे, अहो रात दिवस मारा मन मारमे,
મને કૃષ્ણ પ્રભુજીની ગીતા ગમી વાલે કુરુક્ષેત્રમાં સંભળાવી હતી ભક્ત અર્જુનની ભ્રાતિ મટાવી હતી મને કૃષ્ણ પ્રભુજીની ગીતા ગમી વાલા એક વખત તમે આવો ફરી મધુર સી ગીતા સંભળાવો ફરી મને કૃષ્ણ પ્રભુજીની ગીતા ગમી વાલે ગીતા માયે ભૂસુ રહસ્ય ભર્યું જ્ઞાન અમૃતનું જાણી પાત્ર ભર્યું મને કૃષ્ણ પ્રભુજીની ગીતા ગમી જે કોઈ નિત્ય ગીતાજીનો પાઠ કરે તેનું જરૂર પ્રભુજી કલ્યાણ કરે વાલા ભક્તોની અરજી ઉરે માધરો દઈ દર્શન યમને પાવન કરો મને કૃષ્ણ પ્રભુજીની ગીતા ગમે હવે રીટાબેન પાસેથી કૃષ્ણાષ્ટકમ રીટાબેન કરશે જી રીટાબેન નું કૃષ્ણાષ્ટકમ આપણે રિપીટ નથી લેવાનું એમનું પરફોર્મન્સ થઈ ગયું છે રીટાબેન ના અનુભવ લઈ શકાય છે રીટાબેન હા અત્યારે રીટાબેન ના રિવ્યુ જોશું સારું છે ગીતાબેન નો ફોન આવેલો કે તમે જોઈન્ટ થાજો હોવ તો એટલે મેં આજે જોઈન્ટ થઈ બહુ અનુભવ બહુ સરસ રહ્યો બહુ સુંદર શીખવાડો છો તમે લોકો મારી મિસ્ટેકો બી અમને એકદમ સરસ રીતે બતાવો છો સાથે સાથે હું આ બી શીખી રહી છું વિષ્ણુ સહસ્ત્ર ના પાઠ પછી રામ રક્ષા સ્ત્રોતમ માં બી બહુ સારી રીતે શીખવાડો છો બહુ સરસ મજા આવી રહી છે શીખવાની બી થેન્ક યુ સાજ રીતે આપ જોડાયેલા રહો અને લેવલ 4 સુધીની જર્ની પૂરી કરો એવી હાર્દિક શુભકામનાઓ હવે અમિતભાઈ દવે પાસેથી એક મહાભારતની લઘુ કથા સાંભળશું સૌથી મોટો દાનવીર એ કર્ણ રાઈટ મહાભારત નું પાત્ર દીદી ગુજરાતી કે હિન્દી બોલું ગુજરાતી ઓકે તો કર્ણ નું નામ મહાવીર કર્ણ કહેવાય કે સૌથી મોટો દાનેશ્વરી કર્ણ તો બધાને ખ્યાલ છે કર્ણ નું વધ કૃષ્ણ ભગવાને ચીટિંગ થી કરાયું હતું રાઈટ અર્જુન ને કે કર્ણ અને અર્જુન વેર ઇક્વલી પાવરફુલ અને કૃષ્ણ ભગવાન ને એવું હતું કે અર્જુન શુડ બી નંબર વન એટલે કર્ણ જયારે એનું રથનું પૈડું હલાવતા હતા મહાભારતના યુદ્ધમાં તો કૃષ્ણ ભગવાનને અર્જુને કીધું કે બાણ ચલાવ અને એને કિલ કરી ના એને મારી નાખીએ તો અર્જુને કીધું કે ધીસ ઇઝ અગેન્સ્ટ ધ રૂલ કે આ નિયમની વિરુદ્ધમાં છે કૃષ્ણ ભગવાન એને બહુ જ ઉશ્કેર્યો કે ભૂલી ગયો અભિમન્યુને કે રીતે એ લોકોએ ચીટ કરીને કર્ણને કિલ કર્યો તો ત્યારે નિયમો ક્યાં ગયા હતા અને ધેર આર લોટ ઓફ એક્ઝામ્પલ છે મહાભારતમાં કે બહુ બધી જગ્યાએ ચીટિંગ થયું છે અને ગુસ્સામાં અર્જુનને એટલો બધો ગુસ્સો અપાવ્યો કૃષ્ણ ભગવાને એટલે કર્ણનું એનાથી બાણ છૂટી ગયું ગુસ્સામાં અને કર્ણ વોઝ કિલ્ડ છતાં કૃષ્ણ ભગવાનને સંતોષ ના થયો કે લેટ મી સ્ટીલ ટેસ્ટ હિમ કે એને ચેક કરવા દે એટલે કર્ણ જયારે મહાભારતના ગ્રાઉન્ડમાં સુતા હતા ત્યારે કૃષ્ણ ભગવાન ગયા કે તમારું નામ તો બહુ ફેમસ છે દાનવીર કર્ણ તરીકે તો કે દાન આપવા માગવા આવ્યો છું એમ એટલે કર્ણએ કીધું કે
હવે તો હું મરવા પડ્યો છું, મારા પાસે કશું છે નહીં, હું કઈ જ દાન આપું? તો કૃષ્ણ ભગવાન કે ના, તારા પાસે કઈક છે કે તું દાનમાં આપી શકીશ મને. એટલે કર્ણ કે તો પ્રભુ આપ જ જણાવો કે શું દાનમાં હું આપી શકું. એટલે કૃષ્ણ ભગવાન કહે કે તારા પાસે સોનાનો દાંત છે, એ દાંત તું મને આપી દે તો હું સમજીશ કે તે મને દાન આપ્યું એમ. એટલે કર્ણે કીધું કે આટલી સહેલી વાત? તો બાજુમાં પથ્થર પડ્યો હતો ને પથ્થરથી મોઢા ઉપર મારીને દાંત કાઢીને આપી દીધો. તો કૃષ્ણ ભગવાન ઓફકોર્સ હી વોઝ નોટી રાઈટ, એટલે પાછા કે ના આ તો લોહી વાળો કહેવાય, ધીસ ઇઝ નોટ પ્યોર, અને તું પ્યોર કરીને આપ મને. એટલે કર્ણ કે ભગવાન તમે મારી પરીક્ષા છોડતા નથી. એટલે તો પણ હી વોઝ સો પાવરફુલ, એને એને આઈ ફોરગોટ ધ નેમ, કોક બાણ છોડ્યું અને બાણના પાવરથી ગંગાજી ત્યાં પ્રગટ થયા કર્ણની બાજુમાં, અને ગંગાજીથી દાંત ધોયો અને કૃષ્ણ ભગવાનને આપ્યો કે હવે તમે માનશો કે આ સોનાનું પવિત્ર દાન મેં આપ્યું. એટલે તો કૃષ્ણ ભગવાન વોઝ વેરી ઇમ્પ્રેસ, બહુ ખુશ થઈ ગયા કે આ સાચી વાત છે કે હવે આ તારું દાન ફળ્યું, એટલે કે હવે તું માગ કે હું તને શું આપું એમ. તો કર્ણે કીધું કે મારી એક જ ઈચ્છા છે, મારી છેલ્લી ઈચ્છા, કૃષ્ણ ભગવાને કીધું છેલ્લી ઈચ્છા તારી કે. તો કર્ણે કીધું કે મારી એક જ ઈચ્છા છે કે મારા મૃત્યુ બાદ મારી શું કહેવાય, છેલ્લી વિધિ પવિત્ર જગ્યા ઉપર થાય કે જ્યાં કોઈ પણ લોહીનું ટીપું ના પડ્યું હોય, એવી તમે એવી જગ્યાએ મારો અગ્નિદાહ કરો. એટલે કૃષ્ણ ભગવાને કીધું કે એ વખતે રાજાઓનો જમાનો હતો એટલે એવી તો કોઈ જગ્યા છે જ નહીં ભારતમાં, કે વર્ષોથી યુદ્ધ ચાલે છે આ તે, તો કે તારા ધ્યાનમાં કંઈક હોય તો કે. એટલે કર્ણે એવું કીધું કે તાપી નદી સુરતની પાસે, એ તાપી ઇઝ માય સિસ્ટર. વર્ષો પહેલા તાપી નદી કર્ણના સિસ્ટર હતા, કઈ રીતે રિલેટ થાય આઈ ડોન્ટ નો, વાંચેલી સ્ટોરી છે. એટલે કે તાપી નદીની બાજુમાં જે જમીન છે ખૂબ પવિત્ર છે અને મારી એવી ઈચ્છા છે કે ત્યાં મારો અગ્નિદાહ થાય અને ત્યાં મારા અંતિમ શ્વાસ જાય. એટલે કૃષ્ણ ભગવાન એ ખુશ થઈને કર્ણની ડેડ બોડી તાપી નદીના કિનારે લઈ ગયા અને ખુદ કૃષ્ણ ભગવાને કર્ણનો અગ્નિદાહ કર્યો હતો. એટલે ધીસ ઇઝ અ સ્મોલ સ્ટોરી ફ્રોમ મહાભારત, પણ કર્ણનું હજુ પણ સુરતના તાપી નદીના કિનારે કર્ણ સમાધિ કરીને જગ્યા છે, અને ગુજરાતમાં કોઈ પણ જો પોસિબલ હોય તો જજો દર્શન કરો, આઈ થિંક ત્યાં પણ સ્ટોરી લખેલી છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ખૂબ જ સરસ સ્ટોરી હતી અને ઘણા બધા સાધુ, મેં પણ આ ઇન્સિડન્ટ ફર્સ્ટ ટાઈમ જ સાંભળ્યો છે મહાભારતનું. અને લોકો કહે છે કે મિત્ર બનવું હોય તો કર્ણ જેવા મિત્ર બનવું, નહીં તો મિત્ર જ ન બનવું. કારણ કે સગા ભાઈઓને પણ છોડીને એમને દુર્યોધનનો સાથ આપ્યો, કારણ કે મિત્રતા નિભાવી. અને અમિતભાઈ, is your son Ayan around? Can you show us? ના, એને હાજર રહેવું હતું પણ એના ફ્રેન્ડ ના જોડે બહાર જતો રહ્યો. એને એને ઘી ને દૂધ બંનેમાં પગ રાખવો હતો, એટલે he had to choose one of that. Okay. Yes. પણ થેન્ક યુ ફોર શેરિંગ his video. Thank you, and I appreciate કે આપે બધા